નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાયકા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં એક નવા જ પાઠની શરૂઆત કરીશું. જોઈએ આપણે પાઠ નંબર ધોરણ 7 ની અંદર પાઠ નંબર 6 ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો એના વિશેની તમામ વાત કરીશું. રાયકા એજ્યુકેશન ચેનલ મારી ચેનલનું નામ છે મિત્રો. હું નારણ દેસાઈ સામાજિક વિજ્ઞાનની અંદર નિષ્ણાત તરીકે કામ કરું છું. સૌથી પહેલા આપણે ભક્તિ આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ કઈ જગ્યાએથી થયો એની આપણે વાત કરીશું. તો ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. હવે આ આંદોલનને કારણે ખાસ બહુ મોટા પ્રમાણમાં ફેરફાર થયા, જેમ કે ધર્મમાં જે ઉચ્ચ નીચના ભેદભાવ હતા, માન્યતાઓ હતી, અંધશ્રદ્ધાઓ હતી, વિવિધ ધર્મના વાળાબંધી. ધર્મની વાળાબંધી એટલે મિત્રો કે આપણા જે જુદા જુદા ધર્મો હોય એની અંદર બીજા ધર્મની સારી વાતો હોય તો પણ આપણે અપનાવી ના શકીએ, કારણ કે આની અંદર દરેક ધર્મની અંદર પોતાનો ધર્મ જ મહાન એવી એક માનસિકતાની અંદર લોકો રહેવા લાગ્યા. પરંતુ આ જે ભક્તિ અને સૂફી આંદોલનનો જે ઉદ્ભવ થયો એના કારણે ભક્તિના માર્ગ બધા માટે ખુલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલન હિન્દુ મુસ્લિમની સાંસ્કૃતિક સમન્વય. અહીંયા સાંસ્કૃતિક સમન્વય એટલે મિત્રો કે હિન્દુ અને મુસલમાનની અંદર જેટલા પણ જે રીત રિવાજો હતા, અમુક માન્યતાઓ હતી, એ બંને સારી વાતો એકબીજા અપનાવવા લાગ્યા અને આપણે કહીએ છીએ સમન્વય, અને એક નવા યુગની શરૂઆત થઈ. મોટા ભાગના સંતો અહીંયા સગુણવાદી હતા, તેઓ એક્યના હિમાયતી હતા. એક્યના હિમાયતી એટલે કે એવો એક પરમાત્મા, પરમેશ્વર, ઈશ્વર, અલ્લાહ જે તમે કહો એ એક જ છે એમાં એ માનતા હતા. અને ખાસ કરીને તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતા જે આપણે અગાઉ કીધું એમ જ માનતા હતા. તેઓ સામાજિક સમાનતાના પક્ષકાર હતા, મતલબ સમાજની વ્યવસ્થા ઊંચ નીચના ભેદભાવ ગરીબ અમીર નહીં, પરંતુ દરેક લોકો સરખા હોવા જોઈએ, એને આપણે કહીએ છીએ સામાજિક સમાનતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ એટલે કે ઈશ્વરનો કોઈ આકાર નથી, કે જે આપણે કલ્પનાની અંદર જે અત્યારે હાલ આપણે જે ભજીએ છીએ એવો કોઈ આકાર નથી, તે અવર્ણનીય છે, મતલબ એમનું કોઈ વર્ણન શબ્દો દ્વારા થઈ શકે નહીં એવો અવલૌકિક છે તેવું એમનું માનવું હતું. અહીંયા આપણે જોઈએ તો ખાસ કરીને આ ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ થયો તેના કારણે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડો કે જેની અંદર ગરીબ પ્રજાનું ખૂબ જ શોષણ કરવામાં આવતું એ બધું ટોટલી બંધ થઈ ગયું અથવા ઓછું થઈ ગયું. અને ખાસ કરીને જે આ સંતો મહંતો હતા એમ લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. સાદી ભાષામાં એટલા માટે ઉપદેશ આપ્યો જેથી કરીને લોકો સારી રીતે સમજી શકે એમની વાતો. એના કારણે ખાસ કરીને એમને લોકોને સમજાવવા માટે ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી, જેના કારણે સામાન્ય પ્રજા પણ આવા સાહિત્ય સમજી શકે એમના માટે એમનો ઉપયોગ કર્યો. હવે આગળ જોઈએ આપણે તો લોકોની બોલાતી ભાષામાં રચાયેલા સાહિત્યો, પદો અને સરળ વાણી સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો, મતલબ સમાજમાં એકતા સ્થાપિત કરી. તેઓ કહેતા હતા કે બધા ધર્મોનો સારી રીતે છે, મતલબ આપણે પણ સાઈબાબાની વાત કરીએ કે કોઈ પણ જેટલા પણ મહાન લોકો થઈ ગયા એમના બધા ધર્મોનો સાર એક જ કીધો કે બધા એક જ છે, ઈશ્વર એક જ છે અને બધે વસેલો છે. ભેદભાવ અને એ બધા તો લોકોએ આ બધું કલ્પનાથી ઉત્પન્ન કરેલી વાતો છે, અને બધા ધર્મનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ, મતલબ ઈશ્વર સાથે એકતા, બંધન, પ્રેમ, કરુણા જે આપણે કહી શકીએ છીએ. હવે મુખ્ય સંતો અને તેમની વિચારધારાની વાત કરીએ તો અહીંયા આપણે ફોટામાં જોઈ શકીએ શંકરાચાર્ય કે જે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં કરેલી, લાજે અત્યારે 21મી સદી ચાલે એમણે 8મી સદીની અંદર ધાર્મિક સુધારણાની ચળવળ અથવા પ્રવૃત્તિ શરૂ કરેલી. ત્યારબાદ આપણે જોઈએ કે એમના 250 વર્ષ પછી એટલે કે શંકરાચાર્ય થઈ ગયા એમના 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય જે આપણે ફોટામાં પણ જોઈ શકીએ છીએ એમને ભક્તિ અંગે પ્રેરણા આપી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એની અંદર જેટલા પણ આપણે સંતો થઈ ગયા એમને બે ભાગની અંદર અલવર સંતો અને નૈનાર સંતો. હવે અલવર અને નૈનાર સંતો શું છે આપણે જોઈએ તો અહીંયા દક્ષિણ ભારતની અંદર અલવર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રસાર અને પ્રચાર કર્યો. હવે આપણે આગળ સમજશું વધુ ડીપમાં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફોટા દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ કે જે અલવાર સંતો હતા અહીંયા આપણે જે કર્સર કરે ત્યાં તેઓ વૈષ્ણવ હતા એટલે કે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં માનતા હતા.
અને જે નૈનાર સંતો હતા એ શૈવ ધર્મી હતા, એટલે કે શંકર ભગવાનમાં માનતા હતા, જે આપણે ચિત્રો દ્વારા પણ સારી રીતે સમજી શકીએ છીએ. ભક્તિ માર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા. અહીંયા ચિત્ર દ્વારા જ આપણને ઘણું બધું કહી શકીએ. એકેશ્વરવાદ એટલે એકતામાં, ઈશ્વર એક છે એમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા અને ક્રિયાકાળનો સખત વિરોધ કરતા હતા. તો આ રીતે એમનો જે મુખ્ય હાર્દ હતું, જે સમજાવવા માંગતા હતા ઈશ્વરની એકતા ઉપર ભાર, અને ખોટા જે મૂર્તિ પૂજા હોય કે બીજા જે ક્રિયાકાંડો હોય એની અંદર ખોટા પૈસા કે લોકોને બીજા માર્ગે દોરવા, ગેરમાર્ગે દોરવા, એ બધું બંધ થાય એના ઉપર એમનો ખાસ ભાર રહેતો હતો. ભક્તિ આંદોલનને આત્મ સાક્ષાત કરવાના દ્વાર બધા માટે ખોલી નાખે એ કોણ હતા? શંકરાચાર્ય. શંકરાચાર્યનો આપણો પરિચય થોડો લઈએ તો ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો. અગાઉ પણ આપણે વાત થઈ કે આમ જનતા એટલા માટે પસંદ કરી કે જે સામાન્ય લોકો પણ સમજી શકે. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ થઈ ગયા અને આ આચાર્યોમાં એક હતા એ શંકરાચાર્ય. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રસારકોમાંથી એક હતા, એટલે કે જે હિન્દુ ધર્મની અંદર જેટલા પણ સંતોએ ધાર્મિક પોતાનો ફેલાવો કર્યો વિચારકોનો એમાં એક હતા. અને શંકરાચાર્ય પછી આપણે 250 વર્ષ પછી રામાનુજાચાર્ય થઈ ગયા, એમને પણ ભક્તિનો ફેલાવો કર્યો હતો. સામાન્ય રીતે એવું માનવામાં આવે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ, એટલે આપણે અહીંયા સવાલ પણ જોતા રહીશું કે ભક્તિ આંદોલનની શરૂ કોનાથી થઈ, તો આપણો જવાબ શું આવશે? રામાનુજાચાર્ય. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી અને ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો, એટલે કે ભક્તિ એ કંઈ ખોટા આડંબરો કરવાથી કોઈ અથવા એટલી બધી અઘરી વસ્તુ નથી એ લોકોને એમણે સમજાવ્યું. અહીં આપણે શંકરાચાર્યનો પરિચય લઈએ મિત્રો, તો એમનું જન્મસ્થળ ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં, કાલડી. એમના પિતા શિવ ગુરુ અને માતા અંબાબાઈ હતા, એ આપણે ખાસ યાદ રાખીશું. રામાનુજાચાર્યનો પરિચય આપણે લઈએ તો એમનું જન્મસ્થળ પેરુમલતુર, એમના પિતા કેશવ અને માતા કાંતિમતી. તો બંને જે સંતો છે એમના માતા પિતા અને એમનું જન્મસ્થળ વિશેનો સવાલો આવે તો આપણે સારી રીતે યાદ કરી શકીએ. હવે એમને જે સંતો થઈ ગયા એમને પોતાનો પ્રચાર પ્રસાર કર્યો, તો બંગાળની અંદર આપણે જોઈએ તો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા સંતો થઈ ગયા. જેમ આપણે અગાઉ રામાનુજાચાર્ય અને શંકરાચાર્યની વાત કરી, તો આ જ રીતે બંગાળમાં એક બીજા સંત, અહીંયા આપણે નકશામાં પણ બંગાળ ક્યાં છે જોઈ શકીએ છીએ અને જયદેવ અને ચૈતન્યનો ફોટો પણ આપણે જોઈ શકીએ છીએ. એ પણ ક્યાં થઈ ગયા? બંગાળની અંદર થઈ ગયા. ત્યારબાદ ચૈતન્ય મહાપ્રભુની વાત કરીએ તો એમણે કૃષ્ણ ભક્તિને ગીતો રચી અને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુજતો કર્યો. તો અહીંયા એક સવાલ ફરી આપણો બને કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોને ગુજતો કર્યો? તો ચૈતન્ય મહાપ્રભુએ. અને કોની ભક્તિમાં એ રતપ્રત રહેતા? તો કૃષ્ણ ભગવાનની. આ રીતે ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતો ભક્તિ આંદોલન શ્રી ગણેશ કરે, એટલે અહીંયા આપણે ઉત્તર ભારતની વાત કરીએ, કારણ કે અત્યાર સુધીનો જે આપણે અભ્યાસ કર્યો દક્ષિણ ભારતનો અહીંયા આપણે નકશામાં પણ જોઈ શકીએ. હવે અહીંયા લાલ કલરનું છે ટોટલી ઉત્તર ભારતનો વિસ્તાર છે, એમાં જે રામાનંદ હતા એમને ભક્તિ આંદોલનના શ્રી ગણેશ આય કર્યા, શ્રી ગણેશ કર્યા મતલબ અહીંયા શરૂઆત કરી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીંયા એકેશ્વર પરંપરામાં, અહીંયા આપણે ખાસ યાદ રાખશું એકેશ્વર મતલબ ઈશ્વર એક છે, એમાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા, કારણ કે એમને સૌથી વધુ હિન્દુ અને મુસલમાન બંને ઉપર પ્રહારો કર્યા અને લોકોનો સાચો રસ્તો બતાવ્યો. તેઓ વ્યવસાય વણકર હતા, એટલે કે કપડા સીવવાનું એમનું મુખ્ય કામ હતું. અને બીજે તેમનો કવિતા સંગ્રહ હતો, ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કે કબીરનો કવિતા સંગ્રહનું નામ શું હતું? તેનો જવાબ આપવો આવશે બીજે. આગળ વાત કરીએ આપણે તેમજ હવે શીખ ધર્મની વાત કરીએ તો શીખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એમાં એમના કવિતાઓનો સમાવેશ કરેલો. કોનો કવિતાઓનો? તો આપણે અગાઉ જે કીધું કબીરનો. ત્યારબાદ આપણે સંત રૈદાસ તેમનો ગુરુભાઈ હતો, કોને? કબીરના. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. ગૃહસ્થી એટલે ઘરમાં રહીને જ ભક્તિ કરવી, સંસારની અંદર રહીને જ ભક્તિ કરવી. હવે આપણે ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા, અહીંયા આપણો સવાલ ફરી બને મિત્રો, તમે એક નોટબુકની અંદર પણ આ નોંધતા રહ્યો જેથી કરીને
વિડીયો વારંવાર ના જોવો તો નોટ આપણે યાદ કરીને પણ આપણા જવાબો સારી રીતે તૈયાર કરી શકીએ. તો શીખ ધર્મના સ્થાપક કોણ? તો ગુરુ નાનક. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એટલે નિર્ગુણ એટલે અગાઉ પણ આપણે 2-3 વાર મેં તમને કીધું કે ઈશ્વરનો કોઈ આકાર નથી. એમના શિષ્યો શીખ કહેવાતા અને એમનો પવિત્ર ગ્રંથ, આ પણ બહુ આઈએમપી સવાલ કે શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો? તો ગુરુ ગ્રંથ સાહિબ. હવે ઉત્તર ભારત અને રાજસ્થાનની વાત કરીએ, કારણ કે ટોટલી ભારતની અંદર અહીંયા ધર્મ પ્રસાર અને પ્રચારક અને સંતો થઈ ગયા. ઉત્તર ભારત અહીંયા આપણે જોઈ શકીએ અને અહીંયા બાજુના નકશાની અંદર રાજસ્થાન આપણે જોઈ શકીએ છીએ. તો એની અંદર તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ આ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. વૈષ્ણવ ભક્તિ એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિની અંદર માનનારા જે હતા. હવે અહીંયા આપણે તુલસીદાસ યુવાનીમાં સાધુ બને, એટલે કે તુલસીદાસની વાત કરીએ તો એ યુવાન વયની અંદર સાધુ બન્યા હતા અને એમને મહત્વપૂર્ણ જે ખૂબ જ લોકપ્રિય ગ્રંથો થઈ ગયા એમાં એક રામચરિત માનસ અને એક વિનય પત્રિક. આ સવાલ પરીક્ષામાં વારંવાર આવે કે તુલસીદાસે કયા બે ગ્રંથો લખ્યા હતા, તો આપણો જવાબ આવશે રામચરિત માનસ અને વિનય પત્રિકા. તુલસીદાસનો ગ્રંથ જે છે રામચરિત માનસ એ આજે પણ એટલો લોકપ્રિય છે, ભલે એમને ઘણા બધા વર્ષો થઈ ગયા આ ગ્રંથ લખે, પરંતુ આજે પણ એ એટલો જ લોકપ્રિય છે. એના ઉપરથી આપણે સમજી શકીએ કે કેટલો સરળ અને સાદી ભાષામાં એમનો ઉપદેશ હશે. હવે આપણે સૌ જેમનાથી પરિચિત છીએ, ગુજરાતની અંદર ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીની અંદર નરસિંહ મહેતાનો ફાળો તો મિત્રો અનન્ય છે. એમની વગર ભક્તિની આપણે કલ્પના પણ ના કરી શકીએ. તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે. આપણે એક સવાલ બને આપણો કે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખવામાં આવે, તો આપણો જવાબ આવશે નરસિંહ મહેતા. મૂળ તળાજાના અહીંયા આપણે નકશામાં પણ જોઈ શકીએ છીએ. પછી જૂનાગઢ આવીને તેઓ વસ્યા અને તેમનું જ્ઞાન અને ભક્તિ ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યા, પ્રભાત્યા જે સવારની અંદર ગાવામાં આવે આપણે પ્રભાત્યા કહીએ છીએ, જે લોકમાનસ ઉપર ખૂબ જ ઊંડી અસર કરી હતી. નરસિંહ મહેતાનું વૈષ્ણવ ભજન તો કહીએ, એ ભજન આજે પણ લોકપ્રિય છે અને ગાંધી બાપુ પણ આ ભજન રોજ ગાતા હતા. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. કોણ? નરસિંહ મહેતા. ભલે સંસારમાં રહેતા હતા, એમને પણ લગ્ન કરેલા હતા, એમ છતાં પણ એ સંસારના રંગમાં રંગાયા નતા. જેમ કમળ કાદવમાં ખીલે એમ છતાં પણ કાદવની અસર ના થાય એ રીતે એ લોકો આખું જીવન જીવી ગયા. તેમને છૂતાછૂત મતલબ અમુક લોકોને ના અડવું, ભેદભાવ અને જ્ઞાતિના ભેદભાવનો સખત વિરોધ કરતા હતા. તેઓ સૌના ઘેર ભોજન કરવા જતા, કારણ કે એ કોઈ ભેદભાવમાં માનતા જ ન હતા, કારણ કે દરેકની અંદર પરમાત્મા ઈશ્વર છે એટલે બધાના ઘરે ભોજન કરવા જતા. અને હરિનું ભજન કરનાર તેમનું મન હરિનો જન હતો એવું એમનું કહેવું હતું. તેઓ પક્ષા પક્ષીમાં નહીં પણ પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન, એટલે કે અહીંયા ઈશ્વર સમદ્રષ્ટિ છે, બધાની ઉપર એની કૃપા છે અને એ સર્વવ્યાપક અને સર્વ સમાન છે. તેમણે ખાસ કરીને કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પણ પાર કરી શકે. મતલબ આપણા મનુષ્ય જન્મમાં ઘણી બધી તકલીફો નહીં આવવાનું, પરંતુ કૃષ્ણની ભક્તિના સંગે આપણે ગમે તેવી આપત્તિઓને પણ પાર કરી શકીએ. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું, કારણ કે એમને પોતે એવું જીવન જીવ્યા અને પછી લોકોને એમને ઉપદેશ આપ્યો અને તેમના પદો અને પ્રભાત્યા એ આજે પણ એટલા જ ઘર ઘરમાં જાણીતા છે. હવે મિત્રો આ પાઠની અંદર આપણે અહીંયા સુધી રાખીએ, આનો બીજો એક ભાગ આવશે, કારણ કે ટોટલી આ પાઠ 3 ભાગની અંદર આપણે રજૂ કરીશું. તો પહેલા ભાગની અંદર આપણે નરસિંહ મહેતા સુધીનો પરિચય લીધો, બીજો અને ત્રીજો ભાગ આવશે એમાં આપણે આખો પાઠ કવર કરશું. તો જોતા રહો રાઇકા એજ્યુકેશન ચેનલ, લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો.